भरूच जिल्लामां वधु 5 लोको कोरोना वायरसने हराविने साजा थता तेओने कोविड-19 होस्पिटल जयाबेन मोदीमांथी તાળીઓના ગણગણાટ સાથે વિદાય આપવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના રિકવરનો આંક 21 પહોંચતા જિલ્લા પ્રશાસનને રાહતનો દમ લીધો છે। વધતા જતા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે હવે દર્દીઓના સારવારના સમાચાર જિલ્લા માટે રાહત રૂપી સાબિત થયા છે। ગત તારીખ 10 એપ્રિલના રોજ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી, ત્યારે પ્રથમ આમોદના ઈખર ગામના 4 યુવાનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જંબુસર તાલુકાના દેવલા ગામના 2 ઇસમો તેમજ ભરૂચના મુંડા ફળિયાના 3 જ્યારે સિવિલ હોસ્પિટલના 7 જેટલા કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 27 પર પહોંચ્યો હતો। ત્યારે સુરતના 1 દર્દી અને રાજપીપળાના 1 દર્દી આમ મળીને અંકલેશ્વરની કોવિડ-19 હોસ્પિટલમાં 29 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા। વધતા જતા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે હવે દર્દીઓના સાજા થવાના સમાચાર જિલ્લા માટે રાહત સ્વરૂપ સાબિત થયા છે। અગાઉ રિકવર થયેલા 17 જેટલા દર્દીઓને રજા અપાયા બાદ આજ રોજ વધુ 4 જેટલા દર્દીઓ રિકવર થતા તેમને પણ તાળીઓના ગડગડાટ સાથે રજા આપવામાં આવી હતી। આમ હવે ભરૂચ જિલ્લામાં કોરોનાથી રિકવર થયેલા દર્દીઓનો આંક 21 પર પહોંચ્યો છે। 2 દર્દીઓના કોરોના વાયરસના કારણે મોત નિપજ્યા છે, જ્યારે 4 દર્દીઓ હજુ સારવાર લઈ રહ્યા છે। આમ હવે અંકલેશ્વરની કોવિડ-19 હોસ્પિટલમાં માત્ર 4 જેટલા જ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, અન્ય તમામ દર્દીઓ રિકવર થયા છે। હું ડૉક્ટર અભિનવ કુમાર શર્મા જિલ્લા તરફથી અહીંયા ભરૂચ કોવિડ હોસ્પિટલ જયાબેન મોદી હોસ્પિટલમાં નોડલ તરીકે ઓફિસર તરીકે મૂકવામાં આવેલું છું। આપણે 10 એપ્રિલથી અહીંયા કોવિડ હોસ્પિટલ તરીકે કામગીરી ચાલુ કરેલી છે। એના પછી અમારે ત્યાં કોવિડના 29 પેશન્ટ ટોટલ દાખલ થયા છે, જેમાં 27 ભરૂચના, 1 રાજપીપળાનો અને 1 સુરતનો દાખલ થયો છે। ભરૂચના 27 દર્દીઓ પૈકી આપણે 2નો દુઃખદ અવસાન થયો છે, 1 દર્દીને રિફર કરવામાં આવેલું છે અને 4 દર્દી અત્યારે આપણે ત્યાં દાખલ છે અને 20 દર્દી અહીંયાથી હારા થઈને ડિસ્ચાર્જ થયા છે, જેમાંથી આ 4 દર્દી ડિસ્ચાર્જ થયા છે। 12ના દર્દીઓમાં 1 સુરતનો અને 1 રાજપીપળાના બેન અહીંયાથી સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે। એમ 29 દર્દીઓમાંથી અમે 22 દર્દીઓને સાજા કરીને અહીંયાથી ડિસ્ચાર્જ કર્યું છે। આ બધી કામગીરીમાં જયાબેન મોદી હોસ્પિટલમાં બધા સ્ટાફનો, ટ્રસ્ટીઓનો, આપણે અહીંયાના સુપરિન્ટેન્ડન્ટ સંતોષ સાહેબનો અને બધા સ્ટાફનો બહુ બહુ સહયોગ રહ્યો છે, જેના બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું। એના સાથે સાથે જિલ્લા તરફથી આ બધું કામગીરી કલેક્ટર સાહેબના સીધા નિર્દેશનમાં, સીધા ઓબ્ઝર્વેશનમાં થાય છે। અમને એમના તરફથી બધું સહયોગ મળે છે। એના સાથે સાથે આપણા જિલ્લામાં આરોગ્ય તંત્રમાં CDMO સાહેબ પરમાર સાહેબ અને CDHO સાહેબ ત્રિપાઠી સાહેબનો બધું સહયોગ અહીંયા મળે છે, જેના કારણે એટલી સરસ કામગીરી થઈ છે।